નમસ્તે મિત્રો હું છું કરીએ સવારમાં હલકો ફૂલકો હેલ્ધી નાસ્તો બનાવવા માટે વિટામિન પ્રોટીન અને મિનરલ્સથી ભરપૂર સબ્જીનો અહીંયા ઉપયોગ કર્યો છે ઓછા તેલમાં એકદમ ક્રિસ્પી નાસ્તો બનાવીશું અને ચા સાથે પણ તેને સર્વ કરી શકો છો શિયાળામાં ઘણા બધા શાકભાજી મળતા હોય છે અને દરેક શાકભાજી આપણે અહીંયા ફ્રેશ ઉપયોગમાં લઈશું તમે સિઝન પ્રમાણે દરેક શાકભાજીનો ઉપયોગ અલગ અલગ કરી શકો છો જે પ્રમાણે જે સિઝનમાં સબ્જી મળતી હોય તેનો ઉપયોગ કરવો અને સબ્જીને પણ તમે વધારે કે ઓછી તમારા મનગમતા પ્રમાણે લઈ શકો છો આ હેલ્ધી નાસ્તો તમે ડાયટ પ્લાનમાં પણ ઉપયોગમાં લઈ શકો છો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં અહીંયા સામગ્રી જોઈ લઈએ દરેક સબ્જીને ધોઈને સાફ કરીને પછી કટ કરી લેવી ધાણા મેથી લીલા મરચાં ગાજર અને બટાકાને આપણે છીણીને લીધા છે સાથે કેપ્સિકમ કોબીજ આદુની પેસ્ટ સોજી બેસન ચોખાનો લોટ અને ટામેટાને ચોપ કરીને લીધું છે નાસ્તો જેટલો બનાવવો હોય એ પ્રમાણે દરેક સામગ્રીનું પ્રમાણ વધારે કે ઓછું કરી શકો છો હવે એક બાઉલમાં આપણે બે કાચા બટાકાને છીણીને એડ કરીશું એક ગાજરને છીણીને એડ કરવું થોડીક કોબીજને ઝીણી સમારીને એડ કરીશું એક કેપ્સિકમ ઝીણું સમારેલું થોડીક મેથી એડ કરવી અને થોડાક લીલા ધાણા એડ કરીશું તીખાસ પ્રમાણે બે ત્રણ લીલા મરચાં ચોપ કરીને લેવા એક ટામેટાને ઝીણું સમારીને એડ કરવું ટેસ્ટ માટે અને બાઇન્ડિંગ માટે બે ચમચી બેસન એડ કરીશું એટલે કે ચણાનો લોટ અને સો ગ્રામ જેટલો સોજી એડ કરીશું સ્વાદ અનુસાર એકથી દોઢ ચમચી જેટલું મીઠું એડ કરવું સોજી સારી રીતે ફૂલી જાય તે માટે અહીંયા બે કપ જેટલું ગરમ પાણી એડ કરીશું અને સારી રીતે સબ્જી જોડે મિક્સ કરી લઈએ આ હેલ્ધી નાસ્તો તમને પસંદ આવે તો દર્શનાસ ફૂડ એન્ડ કિચન હબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બે લાયકોનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે દર્શનાસ ફૂડ એન્ડ કિચન હબ ચેનલને તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો હવે નાસ્તાને ક્રિસ્પી બનાવવા માટે એક કપ જેટલો ચોખાનો લોટ એડ કરીશું અને એક ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરવી સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે નવી નવી રેસીપી જોવા માટે દર્શના આ વિડિયોને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો સાથે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારે કોમેન્ટ કરવાથી મને નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળે છે આ નાસ્તાને થોડો સ્પાઈસી બનાવવા એક ચમચી ગરમ મસાલો એડ કરીશું અને એક ચમચી કાળા મરીનો પાવડર પણ મિક્સ કરી શકો છો હવે સારી રીતે મસાલાને મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બાઇન્ડિંગ છે હવે દસ મિનિટ માટે તેને રેસ્ટ આપીશું ત્યારબાદ એક વઘારિયામાં એક ચમચી તેલ ગરમ કરવું તેમાં એક ચમચી જીરું અડધી ચમચી રાઈ અને એક ચમચી હિંગ એડ કરીને વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલી બેકિંગ સોડા એડ કરવો અને સારી રીતે મિક્સ કરી લેવું અને તરત જ બેટરમાં એડ કરીને ઢાંકી દેવું બે મિનિટ બાદ મિક્સ કરી લેવું તમે જોઈ શકો છો બેટર એકદમ પરફેક્ટ છે એની એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે બહુ જાડુંય નહીં કે બહુ પતલું નહીં એ રીતનું બેટર રાખવાનું અહીંયા સબ્જીનું પ્રમાણ વધારે છે એટલે થોડું થીક લાગશે બેટર હવે એક કઢાઈમાં એક ચમચી તેલ એડ કરીશું તેમાં એક લાલ મરચું એડ કરવું વઘારમાં થોડા તલ એડ કરીશું સફેદ તલ એક ચમચી અને તરત જ બેટર એડ કરી દેવું અહીંયા આપણે બે ચમચા બેટરના એડ કર્યા છે અને તેને સ્પ્રેડ કરી દઈશું આમ કરવાથી ક્રિસ્પી ભાગ વધારે બનશે અને તેને બે મિનિટ ઢાંકીને કૂક થવા દઈએ ત્યારબાદ તમે જોઈ શકો છો કે નીચેનું પડ એકદમ સરસ લાલ થઈ ગયું છે હવે ચબેથાની મદદથી તેને પલટાવી દઈશું જો નીચે બિલકુલ કઢાઈમાં તેલ ના હોય તો અડધી ચમચી જેટલું તેલ એડ કરીને પલટાવી દેવું તમે જોઈ શકો છો બે મિનિટ માટે આપણે કૂક થવા દીધું છે અને ઉપરનું પડ કેટલું સરસ ક્રિસ્પી દેખાય છે એવું જ પડ નીચે પણ એકદમ ક્રિસ્પી તૈયાર થયું છે હવે આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ હવે તવી ઉપર બી આ તમે નાસ્તો બનાવી શકો છો તેના માટે તવીમાં એક ચમચી તેલ એડ કરીશું થોડા તલ એડ કરીને તરત બેટર એડ કરી દેવું તવી વધારે ગરમ હશે તો તલ ત ઝડપથી તતળવા લાગશે તેથી થોડા દૂર રહેવું તવીમાં લગભગ ઢાંકીને એક મિનિટ માટે આપણે કૂક કરીશું અને થોડો બ્રાઉન લાલાશ પડતો કલર આવે એટલે તેને પલટાવી દઈશું અને ફરી થોડુંક તેલ એડ કરીને ઢાંકીને એક મિનિટ માટે કૂક થવા દઈએ ત્યારબાદ તમે જોઈ શકો છો કે એકદમ સરસ ક્રિસ્પી નાસ્તો તૈયાર થઈ ગયો છે આ નાસ્તાને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું અહીંયા આપણે શાકભાજીનો ભરપૂર ઉપયોગ કર્યો છે સિઝન પ્રમાણે તમે કોઈપણ શાકભાજી લઈ શકો છો આ નાસ્તાને તમે ટામેટા કેચઅપ સાથે કે લીલા ધાણાની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો હવે આ રીતે આપણે કેકની જેમ કટ કરીને તેના અલગ અલગ પીસ તૈયાર કરીશું પીઝાને પણ ભૂલી જાઓ ને તેઓ સ્વાદિષ્ટ હેલ્ધી નાસ્તો તૈયાર થયો છે આ નાસ્તાને તમે રોજબરોજ ઉપયોગમાં લઈ શકો છો ડાયટ પ્લાનમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે જોયું ને એકદમ ઓછા તેલમાં ખૂબ જ ઝડપથી આ નાસ્તો તૈયાર થઈ જાય છે જો બધી સબ્જી કટ હોય તો બિલકુલ વાર નથી લાગતી આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો કેચઅપ સાથે આ નાસ્તાની મજા માણીએ તમે ચા સાથે પણ સવારમાં નાસ્તામાં આ નાસ્તો તૈયાર કરી શકો છો અને દસ જ મિનિટમાં તૈયાર થઈ જશે સવારમાં પૌષ્ટિક અને હેલ્ધી નાસ્તો કેવી રીતે તૈયાર કરવો તેની અલગ અલગ રેસીપી જોવી હોય તો દર્શનાથ ફૂડ એન્ડ કિચનઅપ ચેનલ પર બની રહેજો અને તમારા અનુભવ કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો આ જ રીતે નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ શિયાળામાં બનતા રગડદાળ ઊંધિયું હળદરિયું અને અલગ અલગ વસાણાની રેસીપી જોઈ શકો છો